ડીડોલી વિસ્તારમાં આવેલા બાળકોના સમસાનમાંથી બે માસથી મૃત બાળકીનો મૃતદેહ ચોરાયો હોવાની ફરિયાદને આધારે તપાસ કરવામાં આવી હતી બે માસ અગાઉ જ્યાં બાળકીનો મૃતદેહ દફનાવવામાં આવ્યો હતો ત્યાં મેજિસ્ટ્રેટ અને પોલીસની હાજરીમાં ખોદકામ કરવામાં આવ્યું હતું જો કે બાળકીનો મૃતદેહ જ્યાં દફનાવાયો હતો ત્યાંથી અન્યનો મૃતદેહ મળી આવતા ત્રણ કબર ખોદવામાં આવી હતી તેમ છતાં મૃતદેહ મળ્યો ન હતો બે મહિના પહેલા બે મહિનાની બાળકીનું મોત થયું હતું જે બાદ પરિવાર બાળકીને શમશાનમાં દફન કરવા ગયું હતું પરિવાર હિન્દુ વિધિ પ્રમાણે કબર પર વિધિ કરવા ગયું સફેદ કલરના કપડામાં દફન કરાયેલી બાળકીનું સફેદ કપડું કબર બહાર જોઈ પરિવાર આશ્ચર્યમાં પડી ગયું બાદમાં કોર્ટની પરવાનગી બાદ જજ સાહેબ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં ગુરુવારની બપોરે એકને પણ ત્રણ કબર ખોડી નાખી હતી તેમ છતાં પણ મૃત બાળકોનો મૃતદેહ મળ્યો ન હતો જે કબરમાં બાળકીની દફન વિધિ કરાઈ હતી એ કબરમાં બીજાનો મૃતદેહ મળી આવ્યો હતો હાલ દિંડોલી અને લિંબાયત પોલીસ તપાસ કરે છે કે મેજિસ્ટ્રેટ આવ્યા હતા મૃતદેહ કવરમાંથી થયો હોવાની પીડિત પરિવારે ડિંડોલી પોલીસમાં અરજી પણ કરી છે ગુલસન સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટને જાણતા જાણ થતા ઘટના સ્થળે દોડી ગયું હતું ડિંડોલી રામનગરમાં કવરમાંથી ખોદીને બાળકોના મૃતદેહ લઈ જવાતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટપુવાલા દિવ્યાંગ ન્યૂઝ સુરત